કેમ છો મિત્રો? ચેપ્ટર નંબર 1 ધોરણ 9 વિજ્ઞાનમાં આપણે આગળનો જોઈએ. શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તો મિત્રો હા, એનો જવાબ છે હા. કારણ કે દ્રવ્ય હંમેશા પોતાની અવસ્થા બદલતો રહે છે. જેમ કે ઘન સ્વરૂપે બરફ હોય આપણી પાસે અને એને આપણે ગરમી આપીએ તો એનું રૂપાંતર પાણીમાં થાય, એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થશે. હવે પ્રવાહી અવસ્થામાં પાછી આપણે એનર્જી આપીશું, ગરમી આપીશું, એટલે એ વાયુમાં રૂપાંતર થશે. આમ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુ, એટલે કે દ્રવ્ય જે છે એ સતત પોતાની અવસ્થા બદલતો રહે છે. હવે આપણે આગળ જોઈએ, દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન શું ફેરફાર થાય છે? બરાબર, અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો ઉપર શું પ્રભાવ પડે છે? બરાબર, અવસ્થાનો ફેરફાર કેવી રીતે થાય છે એના ઉત્તર મેળવવામાં આપણે આગળ પ્રવૃત્તિ જોઈએ. તો એમાં મિત્રો આપણને પ્રવૃત્તિ આપી છે કે એક બીકર લેવાનું, તેમાં 150 ગ્રામ બરફના ટુકડા લેવાના અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર. બરાબર મિત્રો, પ્રયોગશાળાનું જે થર્મોમીટર વપરાય એ આ પ્રકારે આપણે થર્મોમીટર એમાં લબડાવવાનું છે, બરાબર, લટકાવવાનું, અને બીકર લેવાનું અને બીકરમાં 150 ml જેટલા બરફ લેવાનો છે, 150 ગ્રામ જેટલો બરફ લેવાનો છે, અને નીચેથી એને ગરમી આપવાનું આપણે સ્ટાર્ટ કરવાનું. મિત્રો તમને ખબર છે કે બરફના ટુકડાને આપણે ગરમી આપીશું તો ગરમીને કારણે એનું પ્રવાહીમાં રૂપાંતર થશે. બરાબર, તેમ અહીંયા નીચે હવે જો જ્યારે પ્રવાહી બની જશે અને છતાં પણ આપણે હીટ આપતા રહીશું તો પ્રવાહીનું પાછું વાયુમાં રૂપાંતર થશે. એનો મતલબ એવો કે દ્રવ્યને ગરમી આપવાથી એની અવસ્થામાં ફેરફાર જોવા મળે છે. બરાબર, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે. આ પ્રવૃત્તિ આપણને તાપમાનની અસર બતાવે છે. બરાબર, કે તાપમાન વધ્યું તો ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થયું. હવે એકચ્યુઅલી આમાં શું થયું તે જોઈએ આપણે. મિત્રો ધીમા તાપમાને આપણે બીકરને ગરમ કરવાનું છે. જ્યારે બરફ પીગળવા માંડે ત્યારે આપણે તાપમાન નોંધી લેવાનું. મિત્રો જેવી શરૂઆત થાય બરફ પીગળવાની, બરફના ટુકડામાંથી પાણી બનવાની જે શરૂઆત થાય એનું તાપમાન આપણે નોંધી લેવાનું, અને જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણીમાં ફેરવાઈ જાય તેનું આપણે તાપમાન ફરીવાર નોંધવાનું છે. મિત્રો અહીંયા જો બરફની પ્રવાહીમાં રૂપાંતર થવાની જે શરૂઆત થાય એનું તાપમાન, અને અહીંયા સંપૂર્ણ બરફ પ્રવાહીમાં રૂપાંતર થાય એનું તાપમાન આપણે નોંધવાનું છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. બરાબર, અહીંયા મિત્રો જેમ જેમ તાપમાનનો વધારો થતો જશે એમ એમ ઘન અવસ્થા એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા કરશે. હવે આપણે આગળ જોઈએ કે હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને હલાવતા જાઓ, પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. જ્યાં સુધી મોટાભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરનું તાપમાન પર નજર રાખો. હવે મિત્રો શું કરવાનું છે કે જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું તો હવે એ પ્રવાહીમાં આપણે કાચનો સળિયો લેવાનો અને તેને હલાવવાનો, અને એ પાણી ધીરે ધીરે ગરમીને કારણે ઉકળવા લાગશે અને તેનું વરાળમાં રૂપાંતર થશે મિત્રો, અને પાણીની શું બની જશે, બાષ્પ બની જશે, અને તેનું તાપમાન આપણે થર્મોમીટરની મદદથી નોંધવાનું છે. હવે આગળ જોઈએ કે પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકન જુઓ. તો મિત્રો પ્રવાહી અવસ્થામાં જે તાપમાન હશે એના કરતાં આપણે હીટ વધારતા જઈએ એટલે કે તાપમાનમાં વધારો થશે, એટલે પાણીનું જે તાપમાન હશે એમાં વધારો થશે, એટલે એની અવસ્થા બદલાશે અને પાણીમાંથી બાષ્પ બનશે. તો મિત્રો પાણી કરતાં બાષ્પનું તાપમાન પાછું વધારે આપણને જોવા મળશે. પાણીની પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો આપણે નોંધવાના છે. હવે મિત્રો સમજવાની વાત આવી કે ઘન પદાર્થનું તાપમાન વધતા તેના કણોની ગતિ ઉર્જામાં ફેરફાર થાય છે. જો મિત્રો આપણને ખબર છે કે જે ઘન પદાર્થ હોય છે, ઘન પદાર્થના કણો એકબીજાની બિલકુલ નજીક હોય છે. બરાબર, અહીંયા સમજીએ તો જો અહીંયા ઘન પદાર્થના આપણે કણો દર્શાવ્યા છે. બરાબર, મિત્રો ઘન પદાર્થના જે કણો છે ને એકબીજાની બિલકુલ નજીક હોય છે. હવે જ્યારે તેને આપણે હીટ આપીશું, બરાબર, ગરમી, મિત્રો જ્યારે તેને ગરમી આપે છે તો આ જે કણો છે એ પોતાનાથી દૂર દૂર જશે, કારણ કે અહીંયા જે આંતરણીય આકર્ષણ બળ છે એ ગરમીને કારણે કેવું થઈ જશે, ઓછું થશે. આમ આ કણો જે પાસ પાસે રહેલા છે એનું આકર્ષણ બળ જે છે એ ઓછું થશે અને એ કણો એકદમ છૂટા છવાયા થશે. તો મિત્રો જુઓ આ ઘન પદાર્થના કણો આ પ્રવાહીના પદાર્થના જેવા કણો આપણને જોવા મળે છે, પ્રવાહી અવસ્થા જેવા, એટલે કે છૂટા છવાયા. હવે ફરીવાર આપણે તેને વધારે એનર્જી આપીશું, વધારે ગરમી આપીશું. બરાબર, મિત્રો આ હીટનો સિમ્બોલ છે. બરાબર, ત્રિકોણ, હીટનો સિમ્બોલ ગરમી. તો એ જે કણો છે એ અતિ વધારે છૂટાછવાયા આપણને જોવા મળશે, એટલે કે ગરમી આપવાના કારણે જે કણો વચ્ચેનું આંતરણીય જે આકર્ષણ બળ છે એ ઓછું થાય છે, અને વધારે ગરમી આપે તો એ સતત ઓછું થયા કરે છે અને
પદાર્થનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આપણને રૂપાંતર જોવા મળે છે. બરાબર, અહીંયા જો મિત્રો કોણ એકબીજા નજીક હતા, અહીંયા છૂટાછવાયા થયા, અહીંયા અતિ છૂટાછવાયા તમને જોવા મળશે. અહીંયા જગ્યા સૌથી ઓછી હતી, અહીંયા જગ્યામાં વધારો થયો વચ્ચેની સ્પેસમાં, અને અહીંયા સૌથી વધારે આપણને જગ્યા જોવા મળે છે. આપણે જોયું કે ઘન પદાર્થનું તાપમાન વધતા કોણોની જે ગતિ ઉર્જા છે એમાં પણ વધારો થાય છે, અને ગતિ ઉર્જામાં વધારો થવાનું કારણ શું છે મિત્રો? કોણ વધુ ઝડપી કંપન કરવા લાગે છે, જે કણો હોય ઘન પદાર્થના એ વધારે કંપન કરવા લાગે, અને ગરમીને કારણે તેના કણો વચ્ચેનું આકર્ષણ બળ જે છે એ ઓછું થાય છે મિત્રો, નબળું પડે છે, એટલે કે ઓછું થાય છે. તેથી કણ પોતાનું નિયસ્થાન છોડીને સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે, અલગ અલગ ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે જ્યારે ઘન પદાર્થ પીગળીને શું બની જાય છે? પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે એવું તાપમાન જે તાપમાને પ્રવાહી જે ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય. મિત્રો ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય એ જે તાપમાન હોય એ તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે, યાદ રાખજો. હવે જોઈએ આપણે અહીંયા ગલન બિંદુને અંગ્રેજીમાં કહેવાય મેલ્ટિંગ પોઈન્ટ, અને ટૂંકમાં તમે 11માં જશો તો MP તરીકે પણ દર્શાવશો, મધ્યપ્રદેશ નહીં મિત્રો, મેલ્ટિંગ પોઈન્ટ. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. એનો મતલબ એવો થયો મિત્રો, આકર્ષણ બળ એટલે જે કણો હોય ને કોઈપણ પદાર્થના, જેમ કે આ કણો છે, કોઈ ઘન પદાર્થ છે, તો આનું ગલનબિંદુ કોના પર આધાર રાખે? કે અંદર જે કણો છે ને એના આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે. જે આકર્ષણ બળ વધારે તેનું ગલનબિંદુ વધારે. જેમ કે આપણે બરફ લઈએ તો બરફનું ગલનબિંદુ તમને ખબર છે 0°C, પરંતુ લોખંડ વાત કરીએ, જો તમને ખબર છે બરફના જે કણો વચ્ચે આકર્ષણ બળ એટલું બધું કંઈ સ્ટ્રોંગ હોતું નથી, પરંતુ લોખંડની વાત કરીએ તો એના વચ્ચે જ્યાં કણોનું આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. તો કોઈપણ કદાચ લોખંડ લઈએ તો આપણે સમજવા માટે એનું ગલનબિંદુ 1000ની ઉપર આપણને જોવા મળશે. કહેવાનો મતલબ કોઈપણ પદાર્થનું ગલનબિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ એ તે પદાર્થમાં રહેલા કણોના આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે. હવે અહીંયા જોઈએ બરફનું ગલનબિંદુ 273.0 કેલ્વિન. મિત્રો કેલ્વિન તાપમાન એવું છે કે 0°C હોય તો એને કેલ્વિનમાં આપણે વાંચવું હોય તો 273 થાય, એટલે કે 0°C તો 273 કેલ્વિન. આમ કોઈપણ ટેમ્પરેચર હોય જો આપણે સેલ્સિયસમાં આપ્યું હોય અને એને કેલ્વિનમાં ફેરવવું હોય તો આપણે એમાં 273 એડ કરી દેવાના. બરાબર, એમ મિત્રો તમે જુઓ 0°C હોય તો એને આપણે કેલ્વિનમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવે? કે એમાં આપણે 273 એડ કરવાના, એટલે કેલ્વિનમાં આપણે તાપમાન મળશે. બીજું સમજીએ કે કદાચ 20°C આપણી પાસે ટેમ્પરેચર આપેલું હોય અને પૂછે કે એને કેલ્વિનમાં ફેરવો તો કઈ રીતે કરવાનું? તો 20°C આપણે 273 ઉમેરી દેવાના, 20માં 273 એડ કરીશું એટલે જવાબ આવશે 293. તો મિત્રો જે કોઈ ટેમ્પરેચર સેલ્સિયસમાં આપેલું હોય એમ આપણે 273 ઉમેરી દઈએ એટલે એ ટેમ્પરેચર આપણું બની જાય કેલ્વિનમાં. આગળ જો મિત્રો બરફનું ગલનબિંદુ જે છે 273°C એટલે કે 0°C થાય. મિત્રો પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે. મિત્રો ગલનની વ્યાખ્યા છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, ઘનમાંથી પ્રવાહીમાં, તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ગલન કહેવાય. કોઈ પણ ઘન પદાર્થ પ્રવાહી રૂપાંતર થાય એટલે ઘન, એને ગલન કહેવાય એક પ્રક્રિયાને. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે છે, આ ઉષ્મા ઉર્જા ક્યાં જાય? મિત્રો મોસ્ટ ટાઈમ બી વસ્તુ તમારે સમજવાની છે, આપણે સમજીએ. તો મિત્રો આપણે એક બીકર લીધું છે અને તેને બર્નર વડે આપણે ગરમ કરીએ છીએ અને બીકરમાં મિત્રો બરફ છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે શરૂઆતમાં બરફનું તાપમાન આપણે નોંધી લેવાનું થર્મોમીટર વડે, અને એક સમય એવો આવશે કે થોડી હીટ મળશે એટલે બરફનું પાણીમાં રૂપાંતર થશે. મિત્રો હવે સમજો એક વસ્તુને, જે બરફનું જે તાપમાન હતું એ તરત જ પ્રવાહીમાં જે રૂપાંતર થાય એ પાણીનું તાપમાન. મિત્રો આ બંનેનું તાપમાન ટૂંક જ સમય માટે, થોડા સમય માટે એકદમ અચળ રહેશે. જેટલું બરફનું હશે એટલું જ પાણીનું હશે, કારણ કે આ જે પાણીનું જે બરફમાંથી રૂપાંતર થયું એ પાણી પણ બરફ જેટલું જ ઠંડુ હશે, એટલે એમના તાપમાનમાં કંઈ ફરક જોવા નહીં મળે. આ બંને તાપમાન લગભગ આપણને સરખું મળશે. તો જુઓ મિત્રો હવે બરફમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું, બંનેનું તાપમાન કેવું છે? સમાન છે. તો તે સમય દરમિયાન આપણે જે ઉર્જા આપી છે, બરાબર, ગરમી આપી છે, ઉષ્મા, એ ઉષ્મા ક્યાં જાય? તો મિત્રો એ ઉષ્મા ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં રૂપાંતર કરવા માટે ખર્ચ થઈ. તો આ ઉષ્માને કહેવાય, આ
ઉષ્મા કહેવાય મિત્રો? ગલન ગુપ્ત ઉષ્મા. બરફનું ગલન થઈને, એટલે કે બરફ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થયું એટલે કહેવાય એને ગલન ગુપ્ત ઉષ્મા. તેમજ મિત્રો બીજી વાત સમજીએ, આપણી પાસે ગરમ પાણી છે, સમજો કે 70 ડિગ્રી જેટલું પાણી છે, સમજવા માટે મિત્રો લીધું છે. હવે 70 ડિગ્રીએ આપણે વરાળ ચાલુ થઈ છે, વરાળ નીકળવાનું ચાલુ થશે મિત્રો. એનું પણ જો તમે ટેમ્પરેચર માપશો તો 70ની આસપાસ હશે, એટલે કે લગભગ બંનેનું ટેમ્પરેચર કેવું હશે? સમાન હશે. તો અહીંયા જુઓ મિત્રો, પ્રવાહીનું પણ 70 છે અને જે બાષ્પ નીકળી એનું પણ 70 છે. તો મિત્રો પ્રવાહીમાંથી જે બાષ્પમાં રૂપાંતર થયું તે સમય દરમિયાન આપણે જે ઉષ્મા આપી એ ઉષ્મા ક્યાં ખર્ચ થાય? તો મિત્રો એ ઉષ્મા પ્રવાહી પદાર્થને બાષ્પમાં રૂપાંતર કરવા માટે ખર્ચ થઈ. તો આને કહેવાય મિત્રો, આ જે ઉષ્મા જે આપણે વપરાય એ ઉષ્માને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો અહીંયા મિત્રો જોયું તમે, બરફનું પ્રવાહીમાં રૂપાંતર થયું અને બંનેનું ટેમ્પરેચર જે સમાન હશે, આ સમાન ટેમ્પરેચર મિત્રો એકદમ ઓછા સમય માટે, ખૂબ જ ઓછા સમય માટે હશે. તેમજ અહીંયા પ્રવાહીનું જે ટેમ્પરેચર છે અને વાયુનું જે ટેમ્પરેચર છે એ બંને સમાન આપણે જોવા મળશે, પણ કેટલા સમય માટે? ખૂબ જ ઓછા સમય માટે. મતલબ કે ગલનગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એનો જે અંતરાલ છે, જે સમય સરખું ટેમ્પરેચર હોવાનો સમયગાળો, એ ખૂબ જ અલ્પ હોય છે, ખૂબ જ ઓછો હોય છે. હવે આગળ જોઈએ, ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું કે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તેનું તાપમાન બદલાતું નથી. આમ બીકરને ગરમી આપવા છતાં પણ તાપમાન તેનું કેવું રહે છે? અચળ. મિત્રો આપણે આકૃતિમાં જોયું હતું કે બરફ અને તેમાં જે પ્રવાહીમાં રૂપાંતર થયું એ તમામ બંનેનું તાપમાન કેવું છે? અચળ છે, સમાન છે. તો કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જોઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. મતલબ કે મિત્રો, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવા માટે પણ ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. આ બરફ આ ઉષ્મા ઊર્જાને શોષી લે છે, એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઊર્જા બીકરમાં રહેલા સંગઠકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ થાય છુપાયેલી, બરાબર. આગળ જોઈએ મિત્રો, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. હજુ મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, આપણે એક બીકર લેવાનું મોટું 2 લિટર જેટલું અને એમાં 1 કિલોગ્રામ બરફ લેવાનો અને એ બરફનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતર કરી દેવાનું. અને એ સમય દરમિયાન મિત્રો આપણે જે ઉષ્મા જે વપરાય છે, જે નીચેથી આપણે હીટ વપરાય છે, એ હીટને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. એટલે કે 0° સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઊર્જા તે જ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં વધારે હોય છે. હવે જોઈએ મિત્રો આગળ, કે જ્યારે આપણે પાણીને ઉષ્મા ઊર્જા આપીએ છીએ ત્યારે તેના કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી બધી ગતિ ઊર્જા આવી જાય છે કે તેથી તે પારસ્પરિક આંતર આકર્ષણ બળ, એટલે કણો વચ્ચેના આકર્ષણ બળ જે હોય છે એને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. પણ આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં પાછું રૂપાંતર થઈ જાય છે. આપણે મિત્રો બીજી આકૃતિમાં અમને આગળ જોયું હતું કે પાણી લીધું હતું અને એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું હતું. તો પ્રવાહીના કણો કેવા? એકબીજાથી થોડા એટલે કે વધારે એટલા બધા છૂટા ના હોય, પરંતુ એને જે પ્રવાહીમાં રૂપાંતર થાય છે ત્યારે કણો એકદમ વધારે સ્પેસ ધારણ કરે છે અને ખૂબ જ છૂટાછવાય આપણને જોવા મળે છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. જો મિત્રો ઉત્કલન બિંદુ એટલે કે પ્રવાહી પદાર્થ હોય અને પ્રવાહી પદાર્થ ઉકળવાનું શરૂઆત કરી દે. મિત્રો આપણે બાષ્પમાં રૂપાંતરની વાત નથી કરીએ, ઉકળવાની, બરાબર. તો જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવાનું શરૂઆત કરી દે એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. એને અંગ્રેજીમાં કહેવાય બોઇલિંગ પોઈન્ટ, એને શોર્ટમાં તમે BP તરીકે દર્શાવી શકો છો. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણો એટલી ઊર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તે તમામ બાષ્પના અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. એમાં એકચ્યુઅલી શું થાય મિત્રો જોઈએ આપણે. પ્રવાહી અવસ્થામાં તમે જોઈ શકો છો એના કણો વચ્ચે જગ્યા તમને છૂટ જોવા મળે છે, બરાબર. હવે તેને ફરી આપણે ગરમી આપીશું એટલે આ બધા જે કણો છે અતિ છૂટાછવાયા તમને જોવા મળશે આ પ્રકારે, બરાબર. અને તેનું આકર્ષણ બળ ખૂબ જ ઘટી જાય છે અને સ્પેસ વધી જાય છે. તો મિત્રો જે તાપમાને પ્રવાહી પદાર્થમાંથી વાયુ પદાર્થમાં રૂપાંતર થાય એ તાપમાનને
प्रवाही पदार्थ उत्कलन बिंदु कहे छे। बराबर, प्रवाही में वायु में रूपांतर थे आ घटने शू कहवाय बाष्पीभवन। मित्रों ना कहवाय, कारण के बाष्पीभवन में शू थाय छे तो के बाष्पीभवन में प्रवाही पदार्थ उकड़तो नहीं, उकड़तो नहीं। सेमा बाष्पीभवन में प्रवाही पदार्थ उकड़े એથી પહેલાં જેનું વરાળમાં રૂપાંતર થાય એને આપણે બાષ્પીભવન કહેવાય। પરંતુ મિત્રો આપણે અહીંયા વાત કરવાની છે ઉત્કલન બિંદુની, ઉત્કલન બિંદુ। તો મિત્રો ઉત્કલન બિંદુમાં એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જે પ્રવાહી પદાર્થ હોય એને બાષ્પમાં રૂપાંતર થાય એ આપણે નહીં જોવાનું, પરંતુ પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે, બરાબર ઉકળે તે તાપમાન આપણે નોંધવાનું। એટલે કે બાષ્પીભવન અને ઉત્કલન બિંદુ એ બંને અલગ અલગ વસ્તુ છે। હવે આગળ જોઈએ આપણે મિત્રો કે ઉત્કલન બિંદુ એ જથ્થાત્મક ઘટના છે। પ્રવાહીના બધા જ કણો એટલી ઊર્જા પ્રાપ્ત કરી લે કે ડાયરેક્ટ તેનું બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે વાયુ અવસ્થામાં। બરાબર મિત્રો, યાદ રાખજો, અહીંયા આગળ યાદ રાખવાની વસ્તુ છે કે પાણીનું ઉત્કલન બિંદુ જો તમે કેલ્વિનમાં પૂછે તો તમારે 273 લખવાનું અને સેલ્સિયસમાં પૂછે તો મિત્રો 100 છે। પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે મિત્રો? 100°C। હવે કેલ્વિનમાં તમારે રૂપાંતર કરવું હોય તો શું કરવું પડે? કે 100°C માં 273 એડ કરી દેવાના, એટલે કે આપણું કેલ્વિનમાં ટેમ્પરેચર મળી જાય। બરાબર, શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા લેટેન્ટ હીટ ઓફ વેપોરાઇઝેશનની વ્યાખ્યાત કરી શકો? તો મિત્રો આપણે આકૃતિમાં જોયું હતું કે પ્રવાહ બીકરમાં આપણે પ્રવાહી લીધું હતું, બરાબર, તો એ પ્રવાહીનું જેટલું તાપમાન હતું એટલું જ વરાળનું પણ તાપમાન હતું। તો મિત્રો એટલે કે આપણે ગરમ પ્રવાહની વાત કરીએ કે જે ગરમ પાણીનું જે તાપમાન હતું એટલું જ આપણે એમાંથી નીકળતી વરાળનું તાપમાન હતું। તો મિત્રો બંનેનું ટેમ્પરેચર સરખું છે તો તે સમય દરમિયાન આપણે નીચે જે હીટ આપી, જે ગરમી આપી એ ક્યાં ગઈ? મિત્રો એ ગરમી પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે ખર્ચ થઈ, તો એ ઊર્જાને એ જે ગરમી વપરાઈ એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। તો મિત્રો તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાત કરો, 273°C એટલે 100°C તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાને પાણીના કણો આપણે જોવા મળશે। એટલે કે મિત્રો અહીંયા જુઓ 100°C તાપમાને આપણે જોઈએ તો પાણીના કણો પણ આપણે જોવા મળશે બીકરમાં, બરાબર, અને આટલા જ ટેમ્પરેચરે વરાળમાં પણ રૂપાંતર થતું આપણને જોવા મળશે। તો મિત્રો બંનેનું ટેમ્પરેચર સરખું છે અને નીચેથી આપણે હીટ જે આપીએ છીએ એ વપરાય ક્યાં? તો કે પાણીમાંથી વરાળમાં રૂપાંતર થવા માટે વપરાય અને એને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। આવું એટલા માટે થાય છે કે વરાળના બધા જ કણો, આ જે અંદર જે વરાળ નીકળે છે મિત્રો એ વરાળના બધા જ કણો પાણીના જે કણો છે એમાંની બધી ઊર્જા શોષી લે છે। એટલે કે નીચેથી જે હીટ આપવામાં આવે છે એ બધી હીટ આ વરાળના કણો શોષી લે છે અને એટલા માટે બંનેનું ટેમ્પરેચર સરખું હોય છે પણ અવસ્થાઓ કેવી હોય છે અલગ અલગ આપણને જોવા મળે છે। હવે આગળ જોઈએ ઘન અવસ્થા, એને આપણે ઉષ્મા આપીએ છીએ, ગરમી આપીએ છીએ એટલે પ્રવાહીમાં રૂપાંતર થાય, પ્રવાહીને પાછી આપણે ઉષ્મા આપીએ એટલે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય। પણ મિત્રો વાયુ અવસ્થા આપણે ઠંડી કરીએ એટલે પાછી પ્રવાહીમાં રૂપાંતર થાય છે અને પ્રવાહી અવસ્થામાં પાછું વધારે ઠંડુ કરીએ તો મિત્રો પાછું આપણને ઘન અવસ્થામાં રૂપાંતર થયેલું જોવા મળે છે। એક વસ્તુ મિત્રો યાદ રાખજો, પણ દરેક કિસ્સામાં આપણને આવું જોવા નહીં મળતું કે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ। કોઈ કોઈ કિસ્સામાં આપણે એવું જ જોવા મળશે કે ઘન અવસ્થા હશે અને આપણે એને હીટ આપીશું તો સીધું એ વાયુ અવસ્થામાં આપણે રૂપાંતર પામે છે। તો ચલો મિત્રો એવું જ આપણે કે ઉદાહરણ સમજીએ, એવા પદાર્થો કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના જ ગરમી મળતા ઘનમાંથી સીધા વાયુમાં રૂપાંતર પામે છે અને ઠંડુ પડતા એ પાછા પ્રવાહીમાં નહીં જતા વાયુમાંથી સીધા જ પાછા ઘનમાં પણ રૂપાંતર થાય છે। પ્રવૃત્તિમાં જોઈએ આપણે, થોડું કપૂર લો અથવા તો એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એટલે કે નવસાર લો, તેનો બારીક ભૂક્કો કરીને ચાઇના ડીશમાં મૂકો, એક કાચની ગડીને તેની ઉપર ઊંધીવાળી વાસણ મૂકી દો અને આ ગડીના છેડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મિત્રો રૂનું પૂંડું વાળવાનું, આ જે ચાઇના ડીશ છે એમાં આપણે એમોનિયમ ક્લોરાઇડ લેવાનું, ઉપર આ જે ગડણી છે એને ઉલટી વાળવાની કાચની ગડણીને અને એનું આ જે હોલ હોય તે બંધ કરી દેવાનો મિત્રો, પછી તેમાંથી બર્નર વડે નીચેથી ગરમી આપવાનું સ્ટાર્ટ કરવાનું। તો શું થશે તો જોઈએ આપણે અહીંયા કે હવે ધીરે ધીરે ગરમ કરો અને ધ્યાનથી અવલોકન કરો તો ઉપરયુક્ત પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ દ્વારા તમે જોવા મળશે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના જ ગરમ કરતા ઘન પદાર્થ સીધે સીધું વાયુમાં રૂપાંતર થાય છે। જો મિત્રો
ગણમાંથી સીધું વાયુમાં રૂપાંતર થાય છે, તેમજ પાછું આપણે એને ઠંડુ પાડીશું એટલે શું થશે, ઠંડુ પાડતા પાછું વાયુમાંથી સીધું ગણમાં રૂપાંતર થશે, અને આ ક્રિયાને મિત્રો ઉદ્વપાતન કહે છે. યાદ રાખજો, ઉદ્વપાતન એટલે શું, કે ગણમાંથી સીધું વાયુમાં અને વાયુમાંથી પાછું ગણમાં, બરાબર. આ ક્રિયાને શું કહેવાય, ઉદ્વપાતન કહે છે. તમને પૂછાય કે ઉદ્વપાતન કરતાં કોઈ એક પદાર્થનું નામ આપો, તો મિત્રો તમે કપૂર લઈ શકો, અથવા તો એમોનિયમ ક્લોરાઇડ પણ લખી શકો છો, અથવા તો એમસીક્યુમાં અથવા ખાલી જગ્યામાં પણ તમને પૂછાઈ શકે છે. મિત્રો અત્યાર સુધી આપણે શીખ્યા કે દ્રવ્યની અવસ્થાના ફેરફાર ઉપર તાપમાનની અસર. હવે મિત્રો આપણે દ્રવ્યના અવસ્થાના ફેરફાર ઉપર, એટલે દ્રવ્યની અવસ્થા બદલે એમાં દબાણના ફેરફારની આપણે અસર જોઈશું. તો મિત્રો અગાઉ આપણે શીખી ગયા છે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાને કારણે દ્રવ્યની અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. એટલે ઘણમાં ખૂબ જ નજીક કણો આવેલા હોય છે, પ્રવાહીમાં થોડા દૂર, અને વાયુઓમાં ખૂબ જ અસ્તવ્યસ્ત અને ખૂબ જ છૂટાછવાયા કણો આવેલા હોય છે. તેને કારણે આપણે સમજીએ અહીંયા, કોઈ ગેસ સિલિન્ડર ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થાય, તો મિત્રો ગેસ એ જે વાયુ અવસ્થા છે, બરાબર, ગેસ એ વાયુ અવસ્થા, પરંતુ આપણે જ્યારે તેને સિલિન્ડરમાં ભરીએ છીએ, ગેસને જ્યારે સિલિન્ડરમાં ભરીએ છીએ, તો એ પ્રવાહીમાં રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. એટલે કે આના કણો વચ્ચે જે સ્પેસ હતી એ સ્પેસ અહીંયા એકદમ ઓછી થઈ જાય છે, બરાબર. એટલે કે દબાણ આપીએ તો આ કણો એકબીજાથી નજીક આવે છે અને વાયુ અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. આકૃતિ પરથી જોઈએ મિત્રો, અંતર જ્યારે દબાણ આપે છે તો અંતર કેવું થઈ જાય, ઓછું થઈ જાય. શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે? તો મિત્રો હા, કારણ કે અહીંયા જો છૂટાછવાય છે એટલે વાયુ અવસ્થા જેવા કણો આપણને જોવા મળે છે, બરાબર. પરંતુ આ પિસ્ટન દ્વારા આપણે જ્યારે દબાણ આપીએ છીએ તો એના કણો એકબીજાની નજીક આવે છે. તો મિત્રો આ વાયુ અવસ્થાના કણો સ્વરૂપે આપણે જોવા મળે છે. જ્યારે અહીંયા વધારે નજીક આવે તો એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, એટલે કે આ જે અવસ્થા છે એ પ્રવાહી અવસ્થા આપણને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો હજુ વધારે પિસ્ટન દ્વારા આપણે દબાણ આપીશું તો આ કણો એકબીજાની ખૂબ જ નજીક આવી જશે અને પ્રવાહી અવસ્થામાં પાછું એક ઘન અવસ્થામાં રૂપાંતર થશે. તો આમ મિત્રો દબાણ વધારતા જઈએ તો એક અવસ્થામાંથી બીજી અને બીજી અવસ્થામાંથી ત્રીજી અવસ્થામાં રૂપાંતર આપણને જોવા મળે છે. આગળ જે દબાણ વધારેથી દ્રવ્યના કણોને વધુ નજીક લાવી શકાય છે, બરાબર. અહીંયા છૂટા છવાયા હતા, આમ જો દબાણ વધારતા જાય એને ખૂબ જ નજીક લાવી દીધા, અને દબાણને કારણે એની અવસ્થાઓ પણ આપણને ફેરફાર જોવા મળે છે. અત્યારે મિત્રો શું કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિશે તમે સાંભળ્યું છે? મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અત્યાર સુધી આપણે શું એવું સાંભળ્યું છે કે એટલે કે વાયુ અવસ્થામાં જોવા મળે છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને ઘન અવસ્થામાં પણ જોવા મળે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની ઘન અવસ્થાને સૂકો બરફ કહેવામાં આવે છે, એટલે કે ખૂબ જ વધારે ઠંડો હોય છે, એટલે એને ડ્રાય આઈસ, સૂકો બરફ કહે છે. મિત્રો ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. જો એક વાતાવરણ દબાણ એટલે કે એક એટમોસ્ફિયર હોય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુને પ્રવાહીમાં રૂપાંતર કર્યા વિના જ સીધું વાયુમાં રૂપાંતર કરવામાં આવે છે. તેને કારણે ઘન કાર્બન ડાયોક્સાઇડ વાયુને સૂકો બરફ કહેવામાં આવે છે. મિત્રો એક માર્ક્સમાં પૂછાય કે સૂકો બરફ એટલે શું, તો તમારે લખવાનું ઘન સ્વરૂપે રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ જ રીતે આપણે આગળ જોઈએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુનું દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. જેમ કે અહીંયા ઘન અવસ્થા છે, તો ઘન અવસ્થાને આપણે પીગાળીએ એટલે કે એને ગરમી આપીએ તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય, અને પ્રવાહીને આપણે બાષ્પીભવનની ક્રિયા એટલે વધારે ગરમી આપીએ તો બાષ્પીભવન થાય અને એનું વાયુમાં રૂપાંતર થાય છે, અને વાયુને પાછું ઉદ્વપાતન દ્વારા વાયુનું ઘનમાં પણ ડાયરેક્ટ રૂપાંતર થાય છે, બરાબર. મિત્રો હવે પ્રવાહી પદાર્થ છે એને ઠારવામાં આવે, ઠંડો કરવામાં આવે તો ઘનમાં રૂપાંતર થાય, પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે તો વાયુમાં, અને વાયુ પદાર્થને પાછો ઠંડો કરવામાં આવે એટલે કે દબાણ વધારવામાં આવે તો પાછું સંગ્રહણની ક્રિયા દ્વારા એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આમ મિત્રો દ્રવ્યની ત્રણે ત્રણ અવસ્થાઓમાં એકબીજામાં રૂપાંતર સતત થયા કરે છે. મિત્રો આગળ પ્રશ્નો સમજીએ કે નીચે દર્શાવેલા તાપમાનને સેલ્સિયસમાં ફેરવો. મિત્રો કેલ્વિનમાં ક્યારે બને, તો કે સેલ્સિયસમાં 273 ઉમેરે ત્યારે, બરાબર. તો અહીંયા તો કેલ્વિન જ આપ્યું છે, તો એમાં મિત્રો આપણે 273 બાદ કરીશું એટલે આપણને સેલ્સિયસમાં મળી જશે. તો 300માંથી 273 બાદ થશે એટલે કેટલો જવાબ આવશે મિત્રો, 27°C, બરાબર. 27 હવે 273 છે, કેલ્વિન છે, એમાં સેલ્સિયસમાં ફેરવાનું, તો એમાંથી 273 આપણે બાદ કરવાના
मित्रों 573 में 273 बाद थे एटले जवाब केटलो आवशे 300 अंश सेल्सियस। नीचे दर्शावेला तापमाने पानीनी भौतिक अवस्था जणावो। मित्रों 250 से उत्कलन बिंदु करता खूब ज वधारे तो स्वाभाविक छे वायु अवस्था होवानी बराबर। अने 100 अंश सेल्सियस तो मित्रों 100 अंश सेल्सियस छे जो ओछी होत तो आपणे प्रवाही लखत, परंतु एक्जेक्ट 100 छे तो ए प्रवाही अवस्था पण जोवा मळे, खूब ज गरम पाणी अने वायु अवस्था पण जोवा मळे छे बराबर। हवे आगळ जोईए, कोईपण द्रव्यनी अवस्थामां थता परिवर्तन दरमियान तेनुं तापमान शा माटे अचळ रहे छे? तो मित्रों आपणे जोयुं छे कि गलनगुप्त उष्मा अने बाष्पीभवन गुप्त उष्मा बराबर, कि प्रवाहीमांथी वायुमां रूपांतर थाय तो वायुना जे कणों छे ए प्रवाहीमां जे मळती उष्मानुं शोषण करी ले छे, एटला माटे तापमान केवुं रहे छे? अचळ रहे छे। आगळ जोईए, वातावरणीय वायुना प्रवाहीकरण माटे कोई पद्धति सूचवो। तो मित्रों वातावरणमां जे वायु होय एने कोई बंध पात्रमां राखवानो अने એનું દબાણ વધારવાનું અને તાપમાનમાં ઘટાડો કરવાનો, તો એ વાયુઓનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે।